કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં પાઠ 5મો પદાર્થોનું અલગીકરણ. ગયા વિડિયોમાં આપણે શું જોયું હતું? અનાજનું છડવું, ઉપણવું અને ચાળવું. હવે આ વિડિયોમાં આપણે નિક્ષેપણ, નિતારણ, ગાળણ અને બાષ્પીભવન વિશે જોવાનું છે. તો ઘણીવાર આપણે હાથે વીણવાથી કે ઉપણવાથી આપણે મિશ્રણના ઘટકોને અલગ કરી શકવા શક્ય નથી. ઉદાહરણ તરીકે આપણે ચોખા કે દાળમાં માટીના કણો હોય તો આપણે માટીના કણો હાથ વડે વીણી શકતા નથી, અથવા તો એટલા ઝીણા હોય કે તેને ચાળવી પણ શકતા નથી. પછી જે ધૂળ છે તે, તો આ બધી અશુદ્ધિઓને દૂર કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? નિતારણ અને નિક્ષેપણ. તો રાંધતા પહેલા આપણે શું કરીએ છીએ ચોખા કે દાળને? તો ચોખા કે દાળને આપણે હંમેશા રાંધતા પહેલા પાણી વડે ધોઈએ છીએ, જેનાથી શું થશે, તેમાં રહેલી જે અશુદ્ધિઓ છે નાની નાની, જેને ઉપણવાથી, ગાળવાથી અને ચાળવાથી ન દૂર કરી શકાય, તેને આપણે આ રીતે દૂર કરીશું. તો સામાન્ય રીતે દાળ અને ચોખાને રાંધતા પહેલા ધોવામાં આવે છે. જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો, આ અશુદ્ધિઓ અલગ થઈ જાય છે. તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે, તેથી તે પાણીને કેવું બનાવે છે? ડહોળું બનાવે છે. હવે પાત્રના તળિયે શું બેસી જશે? ચોખા કે ધૂળ? તો જે ચોખા છે એ પાત્રના તળિયે બેસી જશે. શા માટે? તો કે ચોખાનું વજન છે એટલા માટે તે પાત્રના તળિયે બેસી જશે. ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે. જ્યારે તેમાંથી પાણી તે ડહોળું થઈ જાય ત્યારે તે પાત્રને શું કરવામાં આવે છે? નમાવવામાં આવે છે. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે. જ્યારે મિશ્રણમાં કોઈ ઘટક રહેલો, એટલે પાણી અને ચોખાનું મિશ્રણ કર્યું, તો તેમાં ચોખા પાણીની નીચે બેસી ગયા, તો શું થાય? તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે. વજનમાં ભારે ઘટક પાણીની નીચે બેસી જાય છે. જ્યારે પાણી, એટલે કે જે ધૂળયુક્ત પાણી છે, તેને દૂર કરવામાં આવે તો તે પદ્ધતિને નિતારણ કહે છે. તો આ થઈ નિક્ષેપણ ને નિતારણની વાત. હવે થોડા એવા મિશ્રણ શોધીએ જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય. આ જ સિદ્ધાંત એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહી માટે કરવામાં આવે તો પણ વપરાય છે. કઈ રીતે? આપણે હમણાં ઉદાહરણ જોયું ચોખાને પાણીનું, એ ઘન અને પ્રવાહીનું હતું. હવે આપણે તેલ અને પાણીનું જોઈશું, તો એ બંને પ્રવાહી પદાર્થોનું આપણે જોવાનું છે. તો પાણી અને તેલનું જે મિશ્રણ છે તો તેને શું કરવાનું? તેને થોડી વાર એમનું એમ જ રહેવા દેવાનું છે, અને જે તેલ હશે એ પાણી પર તરીને ઉપર આવી જશે અને પાણી જે હશે એ નીચે જતું રહેશે. તો જે ઘટક ઉપરનું સ્તર બનાવે તેને નિતારણ દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ. હવે એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા માટે શું કરો છો? નિતારણ કરવાની કોશિશ કરો છો. તે બહુ મદદરૂપ નહીં થાય તો શું કરશો? ચાને તમે ગરણીમાં રેડશો અને બધી ચા ગરણીમાં રહી જશે, તો આ પદ્ધતિને કહેવાશે ગાળણ પદ્ધતિ. હવે નિતારણ અને ગાળણ બંને પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ ચાની પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે? તો ગાળણની ગાળણની જે પદ્ધતિ છે એ ઉપયોગી છે. ચાલો હવે આપણે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ. શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી વાપરીએ છીએ? ઘણીવાર નળમાં જે પાણી આવતું હોય એ ડબળું હોય છે. તળાવ કે નદીમાંથી લાવેલું પાણી, ખાસ કરીને વરસાદ પછી ડહોળું થઈ જાય છે. તો ચાલે હવે આપણે કેટલીક અલગીકરણની પદ્ધતિઓ જોઈએ જેના દ્વારા પાણીમાંથી જે અદ્રાવ્ય અશુદ્ધિઓ છે, કચરો છે, એને દૂર કરી શકાય.
એના માટે એક પ્રવૃત્તિ આપે છે કે નદી કે તળાવમાંથી થોડું પાણી લો, જો તે અપ્રાપ્ય હોય એટલે કે તે મળી શકે તેવું ન હોય તો આપણે એક કાચનો ગ્લાસ લેવાનો, એની અંદર થોડા ધૂળના રજકણ ઉમેરી દેવાના, અડધો કલાક તેને સ્થિર થવા દેવાનું છે અને તેનું નિરીક્ષણ કરવાનું છે. હવે જે માટી હશે પાત્રના તળિયે બેસી જશે એટલે કે એનું નિક્ષેપન થશે. હવે એ પાણીને આપણે નિતારણ દ્વારા અલગ કરી લેવાનું છે. હવે બીજા પ્યાલામાં પણ તેને પડવા દેવાનું છે અને બીજા તેને પણ અડધો કલાક મૂકી રાખવાનું છે. શું બીજા પ્યાલામાં પણ હજુ ડબળું અને ધૂંધળું પાણી છે? તો હવે તેને ગરણી વડે ગાળી લો. ગરણી વડે ગાળ્યા પછી પણ પાણી હજુ ડબળું છે તો તેને કાપડના ટુકડામાં વણાટના જે દોરાઓ છે એના વડે ગાળો અને આ કાપડના ટુકડાના છિદ્રને ગારણી તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો પાણી ડોળું હોય તો તેને હજુ નાની ગરણીથી અશુદ્ધિઓને અલગ આપણે કરી શકાય. તો ફિલ્ટર પેપર પણ એક શું છે, ગરણીનું નામ છે, પેપર જેવું આવે પણ એમાં પાણી ગણવામાં આવે છે કે આપણે જ્યારે પ્રયોગ કરીએ ત્યારે તેમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે અને આકૃતિ તમને પાના નંબર 40 પર દર્શાવવામાં આવેલ છે. શંકુ આકારના કડી કરેલ ફિલ્ટર પેપર ગરણીમાં મૂકવામાં આવે છે, એટલે કાગળ જેવું હોય ગોળ, એને શંકુ આકાર વાળવામાં આવે છે, પછી તેને ગરણીની અંદર મૂકવામાં આવે છે અને તેની અંદર પાણી રેડવામાં આવે તો એકદમ ઝીણાથી ઝીણી અશુદ્ધિઓ પણ ભળાઈને બહાર આવી જાય છે અને જે ઘન કણો હોય છે ફિલ્ટર પેપર પર રહી જાય છે. ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલા તેમાંથી બીજ અને માવાનો ગર દૂર કરવા માટે તેને ગાળવામાં આવે છે અને આપણા ઘરમાં વપરાતા પનીર એટલે કે કોટેજ ચીઝની બનાવટમાં પણ ગાળણની ક્રિયા ઉપયોગી છે. આપણે ઘરે જો પનીર કે ચીઝ બનાવીએ તો એમાં એકદમ પાણીને નિતારી દેવામાં આવે છે, તેનું ગાળણ કરવામાં આવે છે, એટલે એમાં પણ ગાળણની પ્રક્રિયા ઉપયોગી છે. તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા નાખતા તેમાંથી પનીર બનાવવામાં આવે છે, જેથી ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે અને ત્યારબાદ તેને પાતળા કાપડ કે ગરણી વડે મિશ્રણ ગાળીને પનીરને તેમાંથી અલગ કરવામાં આવે છે. હવે આપણે બાષ્પીભવનની પદ્ધતિ વિશે જોઈશું. થોડું પાણી ભરેલ બીકર આપણે ગરમ કરવાનું છે અને પાણીને ઉકળવા દો. પાણીને ગરમ કરવાનું ચાલુ રાખો. શું તે પાણીની વરાળમાં રૂપાંતર થાય છે? તો જ્યાં સુધી બધું પાણી બળી ન જાય અને ત્યાં સુધી આપણે જોવાનું છે કે આ બધું પાણી ક્યાં દ્રશ્ય થઈ ગયું. તો જે પાણીનું વરાળમાં ફેરવવાની પ્રક્રિયા છે તેને બાષ્પીભવન કહેવામાં આવે છે. હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી તેને યોગ્ય રીતે હલાવી તેને ફરીથી ગરમ કરો. હવે જેમ જેમ તમે પાણી ગરમ કરશો એમ વરાળ જતી જશે ઉપર. હવે છેલ્લે શું રહેશે? તો જે મીઠું એડ કર્યું એમાં તમને સફેદ સફેદ જેવો પદાર્થ જોવા મળશે, એ છે તમારો ક્ષાર, જે તમે મીઠું એડ કર્યું હતું તે. તો પાણી અને મીઠાને અલગ કરવા માટે તમે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. હવે આના વિશે આપણે આગળના વિડીયોમાં વધારે જાણકારી મેળવીશું. થેન્ક યુ.